અહીંયા જો અમારે આવી ગયો છે ગોંડલથી ફોન, ને મમ્મી કરે છે ફોનમાં વાત. અને આજે છે મતદાન, તો કઈ આપણે તો કઈ મત દેવા જવાનો છે ને, કેમ કે સુરત ચૂંટાઈ ગયું છે ભાજપ. આપણે આ વખતે આપણો સુરત વાળાનો બધાનો વોટ છે, એમને બીજો કઈ ગણાવવાનું તો છે નહીં. અને અમારા ગ્રંથભાઈ અહીંયા વોટ આપવા ગયા છે, એના નાના ને એની સાથે છે ને ગયો છે વોટ આપવા. તો અમે ટીવી ચાલુ કર્યું છે, જોઈએ હવે મૂવી જોઈએ કે શું. કા મમ્મી નવરા બેઠા કંઈક તો કરવું, અને એમાં યા ગરમી એટલે બારે ક્યાંય જવાય નહીં, તો નતર તો ક્યાં કામ જઈએ. પણ હવે ગરમીનું એમ થાય ક્યાં જવું. હજી ફ્રીજમાં ઈ કેટલા ડબલા લઈને આવ્યો ને એ તો હું તમને બતાવું. અમારું ફ્રીજ બધા આઈસ્ક્રીમ, આ અમારો શિવાંજલી નો શ્રીખંડ અહીંયા લોકોને બહુ જ ભાવે એટલે હું લઈને જાઉં. અને બાકી તમે કેન્ડીઝ જોઈ બધી કે આટલી જ આવી, એમ થોડીક જ આવી. ભાઈ ઇવનિંગનો ટાઈમ થઈ ગયો થાય ને આપણે જે સુઈને ઉઠી ગયા છીએ, જોઈએ હવે ચાર મિનિટ મમ્મી શું કરે છે. આ કંઈક ફ્રીજમાં કંઈક કરતી લાગે છે. મમ્મી શું કરે છે? કામવાળાને પૂછવા ગયા હતા. હમ સેટ થઈ ગયું કે ન થયું એમ? મમ્મી નો ચા ઠરી જાય છે કેવી નો, પેલા ભાવના માસી ઠાર દીધો પછી મે ઠાયરો, એવું હતું ને. ડાયરેક્ટ જાણવાથી તું પડી એવું શું છે? હે મારી જશે મમ્મી હવે હમણાં મસ્તી નો હે ને ત્યાં પી લે હે, માથું ચડાઈ દીધું છે તમે ચડેલું છે તું માથું ચા નો પી ને મમ્મી એટલે તને માથું ચડી જાય છે. અને આપણે હવે હાલો છે ને તરબૂચ ખાઈ લઈ, બાકી મમ્મી છે ને હવે હા ઈ જ ખવાય ને આપણે તાજી તાજી. તો સાંજે ખાવી કે અત્યારે? બે ખાઈ હાલ, ચાલો આપણે નવરાત છીએ. હા સાંજે તો કઈ લગ્ન બપોર ના હતા એટલે બપોર જમણવાર થઈ ગયો, પણ આપણે સાંજ નું જમણવાર છે એવું છે આપણી ઘરે અત્યારે, બરોબર ને. અહીંયા મોહિત છે ને જો તાળી કાપવા બેસી ગયા છે, શું થાશે કે નહીં. આ મને લાગે ભાઈ લઈ આવ્યો તો છે, પણ આ કાપશે કોણ ઈ કઈ સમજાતું નથી. આ કટિંગ જ નથી થતું, માંડ માંડ થાય છે. તમે બે ભાઈઓ? હું અમે બે ભાઈઓ, હું થોડો લઈ આવ્યો છું. તો એવું થોડું હોય લઈ આવ્યો હોય ઈ કાપે, પણ લઈ આવ્યો ને ચેક તો કરીને લેવાય ને કે ભાઈ આ કટિંગ થાય આપણાથી ઘરે નહીં, જેન ખાવી હોય ને એને કાપવાની એમ કરશો. તો તો મને નથી ખાવી, હું બહાર થઈ આવી. બહુત હી સુંદર તરીકે સે આપને ખેલા, એટલે આપણે બધા એ મેચિંગ કર્યું. જો મમ્મી એ મોહિતે મે મેચિંગ કરી લે ના બધા સિમિલર કલર એમ ન કોપાય હું જો છે. ચાકુ મારી ને પી જાવ, નથી એવું
હવે મમ્મી વાર રેડો છો ઓલું લઈ તો પે કયો ચાકુ વાપરું એ લ્યો છાલ ઉતારી ને મત કરાય કઈ નથી હા વોશ કરેલી જ છે તો એ પાણી નીકળી નઈ જાય ઉપર એને બાપા કઈ નહી એક તો કામ વાળા આવતા નથી પછી વાસણ ને બધું કોણ કરશે આપણે મમ્મી એ લાગી જાય તો મારે કરવું પડશે વાત સહી મમ્મી ક્યાં મને એમ છે આ કાપી રહ્યો પરસેવો વળી જાય એવું જ છે ફેન તો કર્યો કોઈ બોલ ફેન ચાલુ નથી કઈ રમ જતો કઈ નઈ તો છે ને બે ત્રણ કાપશું ને તે ખબર પડી જશે કેમ કાપવાનું ઓલી લે ઓલો કેમ નો લેવા એ ભાઈ એ ભાઈ હું કહું ઉપર ની છાલ કાઢી નાખો ની બાપુ ઉભી રહે ને ભાઈ હવે બધાય નકરી સલાહ દીધો લાગે ચાકુ લે ચાકુ ઓલું છટકે નહી ચાકુ ભેગું થાય એમાં હું કેવું ધર્મી તમને પ્રેક્ટિસ હોય તે કરવાનો પડે એમ ના એમ કરતા હું કર નાખું હમ ઈનો હારું પડે હારું જ પડે ને તો પછી નોકરા ફળદાત કઈ પાણે તો ફળદાત આમાં ફળદાત આવે ને આ ગ્રીન કલર નો ચાકુ લ્યો ને જો આ પટ્ટી ચાકુ જ આમાં હાલે પણ ઈ પટ્ટી પતલું હોય ને તો ઈ તૂટી જાય હું સાતું તો હવે જો ચારમી નો મારો આવ્યો છે જો હું કેમ કહું ગાઈસ જો છે ને આવોય ને કેમ આમ આવોય ને હમ એને ઉપરથી આમ છાલ ઉતારી લેવાની હમ પણ ચારમી આ થાળી છે ને ઠંડી હોય ને એ મજા આવે ખાવાની એટલા માટે ઠંડી જતી ફ્રીજમાં જતી હમ જો ચારમી કાઢી શકે છે હું છે હમણાં નીચે જાત નસીબ નસીબ કા ખેલ હે તો ખાવા માંડો બીજું શું હોય હાલો બીજી બધી હવે કાપવી પડશે એમ એમ થોડું હાલશે હું કાપી નાખું હાલો બરોબર કેમ બીજી બધી લોલી આખી તો એ કોણ કાપશે બાકી આખી કાપી જાય અત્યારે કપાય જેટલી કપાય એટલે થોડા થોડા દિવસે કાપતા રહે હું
રોજ બે ત્રણ કાપવાની, તો બે ત્રણ જ માંડખું ત્યાં કપાશે. આ એવી છે, હું ફ્રીજમાં મૂકી દઈ, આખી આખી થોડી ફ્રીજમાં મુકાય છે, પણ એ ઠંડી ન હોય એવી થાય. હવે મીઠી છે એકદમ, નાખી આખી લૂમ લઈને આવ્યા છે, નીકળશે એમાંથી? કેમ કે ઈ ભાઈ એ ખાલી બે કાઢી ના, ભાઈ ક્યાં તો બહુ કઠણ નીકળી તો ખરી. વાહ, એક નીકળી. ઈ ક્યાં બધી કર નાખી? આ કેટલી કેટલી એમાં છે ખબર? 22 આવી છે, આવી આખી છે ને 22 છે. હવે આવી આખી આજ નીકળે, કેટલી નીકળે એ વાત સાચી. જો મારી જે હતી ને એમાંથી બે તાળી કાઢી લીધી અને હજી મોહિત ને નથી નીકળી. એટલે મેં એક કાઢી લીધી ને તમારી પહેલા, તમારી પછી સ્ટાર્ટ કર્યું હતું. પણ મારામાં થયું એવું કે બે છે ને હે બહુ કડક નીકળી. એટલી કડક છે ને? ઓહો, વાવ. તમારા ત્રણ હતી? બે જ હતી. તો 1 2 3 4 5 કેમ? એક તો તું ખાઈ ન ગઈ. એમ યાદ જ હતું, પપ્પાને સવાર વિશ કરી દીધું, પણ તું હતી ને એટલે પછી તારું રહી ગયું એવું હતું. ને અત્યારે જઈએ છીએ અમે લોકો બહાર, તો ચારમી હવે રેડી થઈને આવી ગઈ છે. બરોબર હે ને ચારમી? જો જો મોજે મોજ, જલસા છે બાકી તમારે. કામ વાળા બંધ થઈ ગયા, રસોઈ કરવાનું બંધ કરી દીધું છે. એવું નથી, આજે અમારે સ્પેશિયલ દિવસ હોય એટલે થોડુંક આપણે યાર બહાર તો જવું જોઈએ ને યાર. કોઈક દિવસ બહાર જતા હોય એટલે પછી મોજ કરી લેવાની, એમાં એવું કઈ ન હોય. નવી હોટલ ટ્રાય કરવા જઈએ છીએ, જોઈએ હવે કેવી લાગે છે અમને લોકોને. સારું હશે તો તમને ફૂડ હું તમને શેર કરીશ, અધરવાઇઝ નહીં કરું. બરોબર છે, જોઈએ હવે કેવું નીકળે છે. અને જમીન આવીને પછી હે ને એક સરપ્રાઈઝ છે મમ્મી પપ્પા માટે, એ અત્યારે એને કહેવાનું નથી શું છે. બરાબર, એ લોકો તમને બતાડીશ અને મમ્મી પપ્પાની સરપ્રાઈઝ આપવાની છે આપણે. તો ના નીકળે એવી સરપ્રાઈઝ, બહુ મોટી નથી પણ મજા આવશે એ લોકોને. તો અત્યારે અમે જઈએ છીએ બહાર, મળીએ છીએ. બરાબર, આવીને જો ભાઈ આપણું સિઝલર હે આવી ગયું છે અને અમે લોકો આવ્યા છીએ હોટલમાં. તો જોઈએ સિઝલર કેવું હોય છે એને ચારમી. બરાબર, જો જમીને તો હવે નીકળ્યા છીએ. મમ્મી લોકો ને કઈ ખબર નથી, પણ હવે ભાઈ ને સોડા પીવી છે એટલે પેલા હવે સોડા બનશે, પછી હવે આપણે કન્ટિન્યુ કરશું આપણે. કેન્ડલ મળતી નથી, ત્યાં ઓન્લી દીવામાં જે કેન્ડલ હોય છે ને એ રાખી છે. આવું ન હાલે, આ બાજુ આપણે મેચ ચાલે છે, મમ્મી પપ્પા ને બધા હે એ ગોઠવાઈ ગયા છે. હાલો અહીંયા વચ્ચે આવી જાઓ. સોડા તો હાલે, હવે ભાઈને પીવી દે પછી શું કરે. હવે કેક આપણે આવી ગઈ છે મસ્તીની, આઈસ્ક્રીમ કેક. હા મમ્મી નથી ખબર. તો જો ભાઈ, હેલો મમ્મી, અમારે હેપી બર્થડે થોડું હોય, એમાં હેપી એનિવર્સરી.
ફૂક મારો હાલો, કેન્ડલ ને ફૂક મારી દે. હા મમ્મી, તો મમ્મી ની ફૂક જોરદાર હો, દૂર થી લાગી ગઈ. ચાલો હવે કેક કટિંગ થઈ જાય છે, કેક કટિંગ થાય અમે ખાઈ લઈએ, બરોબર છે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દેજો, શેર કરી દેજો.